સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય છે આપણો આસપાસ બરાબર અને વિષયાંક છે ચેપ્ટર નંબર 21 શું છે એનું નામ તો છે જેવા પિતા પરિવારનો હિસ્સો છીએ બરાબર
એ એના માટે આપણે એક સારું લાગે છે બરાબર આપણે સંતોષ થાય છે કે હા હું એક પરિવારના હિસ્સો તો છું કે જેના જેવી કે દાદા જેવું છું મમ્મી જેવું છું પપ્પા જેવું છું બરાબર આવી રીતે લખવાનું છે તમારે બરાબર હવે તમારા પરિવાર પરિવારમાં મોટેથી કોણ આવશે છે તે વ્યક્તિની માફક કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારની અંદર કોણ મોટેથી હશે છે અને તે જેવી રીતે હશે છે તે રીતે તમે પણ હશો એવું કહે છે બરાબર એટલે તમારે હસવાનું છે બરાબર હવે છે કે કોણ કોની માસી હવે માસીની વાત છે અહીંયા અને અહીંયા આપણે જવું જોઈએ તો અહીંયા નીલમ જે છે એ નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે મમ્મીના મમ્મી આપણે નાની કહીએ બરાબર એના ઘરે ગઈ હતી બરાબર વેકેશન પર હતું બરાબર એટલે એની ના મામાના ઘરે એટલે નાનીના ઘરે ગઈ હતી બરાબર તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ મમ્મી માસી તમને મળવા આવ્યા છે હવે એને નાનીના ઘરે ગઈ હતી ત્યાં બહુ મહેમાન આવ્યું છે બરાબર એ આવ્યા અને એની જે નીલમ છે એ તરત એની મમ્મીને કહેવા ગઈ કે મમ્મી દેવું લેવું માસી હશે બરાબર એ કહે છે કે માસી તમને મળવા આવ્યા તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે તેણે નીલમને કહ્યું એની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે અને નીલમને કે ના આ તારા માસી નથી નીલમને કહ્યું કે આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે માસી નથી તારા પણ તારી બહેન છે આ કિરણ બરાબર તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે આ નીલમને એમ કહે છે કે તું તારા નાની જે છે બરાબર એમના મોટા બહેનને ઓળખે છે કિરણ તેના મોટી દીકરીની દીકરી છે એના નાની નાનીના મોટા બહેન મોટા બહેનની દીકરી એની દીકરી હે નાનીના મોટા બહેન બરાબર એની દીકરી એટલે નીલમના મમ્મીના બહેન અને એની દીકરી એટલે નીલમની બહેન બરાબર એટલે એની દીકરી કિરણ તારી માસીયાઈ બહેન છે હવે અને માસીની દીકરી બહેન એટલે શું કહેવાય માસીયા બહેન બરાબર એટલે આ જે કિરણ છે એ નીલમની માસીયાઈ બહેન ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે તમે જોઈ શકો છો કે એના હાથમાં એક સરસ મજાનો દીકરો પણ તેડેલો છે તો ખરેખર આ જે દીકરો છે એનું નામ શું છે કે સમીર હવે સમીરને શું થાય નીલમ તો સમીરને નીલમ માસી થાય હવે આપણે પૂછ્યું છે કે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમય સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો તેઓનો નીલમ સાથે શું સંબંધ હશે લખો તો સૌથી પહેલા તો નીલમના નાની બરાબર પછી નીલમના જે નાની છે એમના મોટા બે બરાબર પછી નીલમના મોટા નાની જે છે એમના મોટા બેનની દીકરી અહીં બરાબર એ થાય નીલમના મમ્મીના બે પછી નીલમના નાનીના મોટા બેનના દીકરાની દીકરી એ નીલમની શું થાય બે બરાબર અને એમનો છોકરો સમીર એને શું થાય નીલમનો માણીયો અથવા તો એ જે સમીર છે એને શું થાય નીલમ એ માસી થાય બરાબર આ રીતે લખવાનું છે કે કોનો કઈ રીતે સંબંધ નીલમ જોડે છે બરાબર હવે કે છે આપણે શોધી કાઢો તો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેમની ઉંમરમાં મોટો તફાવત હોય કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે પણ આવું હશે અથવા તમારા પરિવારની અંદર પણ આવું હશે તમારાથી મોટા હશે તો પણ અને નાના હશે તો પણ તમને ખ્યાલ હોય કે ઘણી વખત આપણને એવું થાય આપણે મોટા આપણાથી નાના હોય તો પણ આપણે એને માસી કહેવા પડે કોઈ કહેવા પડે અથવા મામા કહેવા પડે આવું પણ હોય ઘણા બધા મામા પણ ઘણા બધા નાના હોય બરાબર આવું ઘણું બધું હોય છે કે જે આપણા કરતા ઉંમરમાં એમાં ડિફરન્સ હોય છતાં પણ આપણા સગા પ્રમાણે એ આપણા મોટા થતા બરાબર હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ છીએ કે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ બરાબર આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ એ આપણે જોઈએ
પણ તારી જેવા જ છે. ચાંદા, વાંકડિયા અને કાળા, બરાબર. સારું છે કે તેના વડ મારી જેવા નથી. સીધા, મુલાયમ અને બદામી. નીલમના મમ્મીના વાળ કેવા હતા? તો સીધા, મુલાયમ અને બદામી. નીલમના વાળ તો ચાંદા, વાંકડિયા અને કાળા હતા. નીલમના નાની હસી આને કહ્યું, હવે આ સાંભળે નીલમના માં જે નાની હતા એ હસી આને કહ્યું, હા શું તે મિત્ર નથી કે અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. હવે એમ કે છે કે શું આ મિત્ર નથી કે અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે, બરાબર. નીલમ આ બધું સાંભળતી હતી અને તેણે વિચાર્યું કે અમે બધા તેમના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા દેખાઈએ છીએ. હવે નીલમને આવું સાંભળીને શું થાય છે કે અમુક બધા કે ભિન્ન સંબંધી છીએ છતાં પણ અમે બધા એક જેવા દેખાઈએ. અમુક જે વસ્તુ છે બરાબર, અમુક જેવા એવી બાબત છે કે જે એકબીજા સાથે સરખી સમાન સામ્ય છે, બરાબર, સરખી. હવે કહે છે આપણને કે શોધી કાઢો અને લખો. શું કહે છે? તો કે શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ. તે ઉતરાય હોઈ શકે, જેમ કે આંખનો રંગ, ગાલમાં પડતા કુંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી પ્રદો. વિદ્યાર્થી મિત્રોને એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, એમાં છે ખાસ લક્ષણ અને બીજું જે છે એમાં છે કે તે કોના જેવું છે અને કોના તરફથી આપણને મળેલું છે, માતા તરફથી કે પિતા તરફથી, બરાબર. હવે અહીંયા એક લક્ષણ છે કે નીલમના વાંકડિયા વાળ, બરાબર. કોના તરફથી છે? એના, સોરી, કોના જેવું છે? તેના નાની જેવું, બરાબર. અને કોના તરફથી મળેલું છે? તો તેની માતા તરફથી, બરાબર. તો એવી જ રીતે તમારે પણ તમારું જે નામ છે, બરાબર, કોના જેવું છે? તો કે પપ્પા જેવું, બરાબર. એ કોના તરફથી મળેલું છે? તો પિતા તરફથી, બરાબર. એવી જ રીતે ઘણી બધી બાબત છે, તમારા અવાજ છે, બરાબર, તમારા જે બોલવાની રીત છે, બરાબર, પછી તમારો આંખો છે, બરાબર, ઘણી બધી બાબતો એવી છે, તમારો આખો ફેસ છે, મારા વાળ છે, બરાબર, હાથ છે, પગ છે, ઘણી બધી બાબત એવી છે કે જે તમારા પરિવારમાંથી કોઈના જેવી હોય અને કોના તરફથી આવી છે, માતા કે પિતા, એ તમારે આ રીતે કોષ્ટક બનાવી લખવાનું રહેશે, બરાબર. હોમવર્કમાં હવે છે કે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે? તેમના નામ. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે કોઈ નાનકડો એવો બાળક હોય, બરાબર, એના નાક, વાળ, આંખો કે આંગળીઓ એ પરિવારમાંથી કોના જેવી છે એના નામ લખવાના છે, બરાબર. આ પણ તમારે તમારી જાતે કરવાનું છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને માંકડિયા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તો તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તૈલી કે સૂકા? તો વિદ્યાર્થી મિત્રો, તમારા વાળ જે છે એ કેવા છે? કાળા કે બદામી કે તૈલી કે સૂકા, એ તમારે નોંધવાનું છે, બરાબર. હવે છે બીજો પ્રશ્ન કે તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમારા વાળનો રંગ કેવો છે? બદામી છે, બરાબર, એ કાળો છે કે ભૂરો છે, બરાબર. અને તમારા વાળની લંબાઈ પણ અહીંયા માપી નાખવાની છે. શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે? જો હા તો તે વ્યક્તિનું નામ લખો. તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા હોય તો એનું નામ લખવાનું છે, બરાબર. અને હોય તો હા તો વધુ. તમારા પરિવારના બીજા સભ્યના વાળ માપો. જેમ તમારા વાળ માપો છો એમ તમારા પરિવારમાં બીજા સભ્યો જે છે એના પણ વાળ માપી લંબાઈ લખવાની. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તમારા પરિવારની અંદર સૌથી લાંબા વાળ જેના હોય એનું નામ લખવાનું છે, બરાબર. તમે એવા કેટલા બાળકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતા
લાંબા હોય લાંબા વાળ હોવા તે તેના પરિવારમાં વાસ કર છે ઘણી બધી વખત એવું થાય છે કે એક વ્યક્તિના વાળ લાંબા હોય તો એના પરિવારના બધે બધા વ્યક્તિઓના લાંબા વાળ હશે અને વારસાગત બાબત હોય છે તો એને એ નોંધ કરવાની છે બરાબર હવે છે કે શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તો તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે દિવાલની બાજુમાં સીધા ઉભા રહીશું બરાબર જે સ્કેલ રહીશું બરાબર ફૂટપટ એને આપણે આપણી જે માથાની ટોચ જે છે એને દિવાલ સાથે અડકે આમ રાખી દઈશું પછી આપણે બહાર આવીશું પછી જે આપણે જે ફૂટપટ જે છે જ્યાં રાખેલી હતી આપણે ત્યાં એક નિશાન કરી દઈશું બરાબર પછી જેટલું જે અંતર દિવાલ સુધીનું છે નિશાની સુધી આપણે કેટલા ઊંચા છીએ તમે જયારે મોડા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈ વાળું છે તમને ખ્યાલ છે એવો કે તમે મોટા થશો ત્યારે કેટલા ઊંચા થઈશો જેમ કે ઘણી બધી વખત કેવું હોય છે તો ઘણા બધા પરિવારની અંદર બહુ નીચા માણસો હોય છે બરાબર એમની પેઢીમાં પહેલેથી જ નીચા જ હોય છે ઊંચાઈ નીચી જ હોય છે તો પછી જેમ જેમ વારસાગત આવતા જાય છે વ્યક્તિઓ બરાબર તેમ તેમ એમની ઊંચાઈ વધારે વધારે એટલી જ ઊંચી થઈ શકે છે એના ઊંચી થઈ શકતી નથી તો આવી રીતે ઘણી બધી બાબત એવી હોય છે કે તમારી ઊંચાઈ જે છે તમારા પરિવારની અંદર કોઈ જે વ્યક્તિ છે એના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે બરાબર એટલે આ રીતે તમે અંદાજો લગાવી શકો છો કે તમારી ઊંચાઈ આટલી જ બરાબર આનાથી વધારે જશે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો તમારા પરિવારની અંદર વધારે વ્યક્તિની ઊંચાઈ માપવાની છે અને આમાં લખવાની છે બરાબર આ પણ તમારે ઘરે કરવાનું રહેશે પોતાની જાતે બરાબર હવે આપણે થોડું હોમવર્ક જોઈએ શું છે તો નીલમની મમ્મીએ બે વસ્તુ છે કે નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની પૈસા મેળાની વાત કહી નીલમની મમ્મીએ શું કીધું કિરણને કે તારા વાળ અને તારી માશ્યાઈ બે કિરણના બંનેના વાળ કેવા છે એક સરખા જાડા આકડિયા અને ગાળા છે બરાબર આ વાત બરાબર સરખી કેમ હોઈ શકે બરાબર આવો એ વિચાર એ વિદ્યાર્થી